કલરોમાં ગુજરાતી અને પર્યાવરણ બંને ભેગું બનતા થાય ને. આપણે અત્યાર સુધી કલરોમાં બે પાઠ ભણ્યા અને એની સાથે પોથીમાં બે પાઠ પૂરા કર્યા. આજે હવે આપણે કલરોનું પાઠ્યપુસ્તક, ગુજરાતી પર્યાવરણના પાઠ્યપુસ્તક છે ને, એમાં આજે આપણે ભણીશું ત્રીજો પાઠ, કે અજબ જેવી વાત છે. તો ચાલો આપણે આજે ત્રીજો પાઠ ભણીશું. પાઠ નંબર ત્રીજો, અજબ જેવી વાત છે. તો તમે જુઓ કે સરસ મજાનું બાળગીત જેવું આપ્યું છે કે નાની મારી આંખ એ તો જોતી કાક કાક, એ તો કેવી અજબ જેવી વાત છે. તો આપણે પેલા બાળગીત ગાવું છે ને તમારે બધાને, તો આપણે ગાવાનું છે બધાએ બાળગીત. નાની મારી આંખ એ જોતી કાક કાક, એ તો કેવી અજબ જેવી વાત છે. નાની મારી આંખ જોતી કાક કાક, એ તો કેવી અજબ જેવી વાત છે. નાક મારું નાનું સૂંઘે ફૂલ મજાનું, એ તો કેવી અજબ જેવી વાત છે. નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું, એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા કાન એ સાંભળે દઈ ધ્યાન, એ તો કેવી અજબ જેવી વાત છે. ના મારા કાન એ સાંભળે ધ્યાન દઈ, એ તો કેવી અજબ જેવી વાત છે. નાનું મોટું મારું એ બોલે સારું સારું, એ તો કેવી અજબ જેવી વાત છે. નાનું મોટું મારું બોલે સારું સારું, એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા હાથ એ તાલી પાડે સાથ, એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા હાથ તાલી પાડે સાથ, એ તો કેવી અજબ જેવી વાત છે. પગ મારા નાના એ ચાલે સાના માના, એ તો કેવી અજબ જેવી વાત છે. પગ મારા નાના ચાલે સાના માના, એ તો કેવી અજબ જેવી વાત છે. નાની મારી આંખ એ જોતી કાક કાક, એ તો કેવી અજબ જેવી વાત છે. એ તો કેવી અજબ જેવી વાત છે. હવે તમે બધાએ સરસ મજાનું બાળગીત ગાયું ને, તો કે નાની મારી આંખ એ તો જોતી કાક કાક, તો કેવી અજબ જેવી વાત છે. નાની અમથી આંખ છે પણ કેટલું સરસ જોવાનું કામ કરે છે, અને કેવી અજબ જેવી વાત છે. નાક મારું નાનું એ સૂંખી ફૂલ મજાનું, તો કેવી અજબ જેવી વાત છે. નાનું અમથું નાક મારું છે પણ એ સૂંઘવાનું કેટલું સરસ કામ કરે છે, પણ એ ગમે એ સુગંધ આવતી તરત આવી જાય છે ને, તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા કાન એ તો સાંભળે દઈ ધ્યાન, એ તો કેવી અજબ જેવી વાત છે. નાના અમથા મારા કાન છે પણ કેટલું સરસ સાંભળવાનું કામ કરે છે, કેટલું સરસ ધ્યાન દઈને સાંભળે છે, એ તો કેવી અજબ જેવી વાત છે. કેમ નાનું મોટું મારું એ બોલે સારું સારું, એ તો કેવી અજબ જેવી વાત છે. મોટું તો મારું નાનું છે પણ એવું સરસ બોલે છે, તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા હાથ એ તાલી પાડી સાથ, એ તો કેવી અજબ જેવી વાત છે. કે નાના અમથા મારા હાથ છે પણ કેટલી સરસ તાલીનો સાથ પાડે, એક હાથે તાલી પડે નહીં તો તાલી પાડે સાથ, એ તો કેવી અજબ જેવી વાત છે. કે
પગ મારા નાના એ ચાલે સાના માના, એ તો કેવી અજબ જેવી વાત છે. પગ નાનામ થશે પણ એ કેવા ચાલે સાના મનાય, કે તો કેવી અજબ જેવી વાત છે. તો સરસ રીતે આપણને આ ગીતમાં કીધું છે કે કેવી સરસ બધે અજબ જેવી વાત છે. નાક છે, કાન છે, મોઢું છે, હાથ છે અને પગ, તો કેટલું સરસ રીતે તે બધા કામ કરે છે. તો એની સરસ રીતે આપણને વાત કરવામાં આવી છે. અને ઉપેન્દ્રાચાર્યએ તેનું સરસ રીતે ગીત લખેલું છે કે અજબ જેવી વાત છે. અને નવા શબ્દો છે અજબ, કાક, સાથ અને ધ્યાન. તો આપણે આ સરસ બાલગીત ગાયું ને તમે પણ ઘરે બધા ગાજો. પ્રશ્નના જવાબ આપો. આપને શાના વડે જોઈએ છીએ? પ્રશ્નના જવાબ આપો. તો પહેલો પ્રશ્ન હતો આપને શાના વડે જોઈએ છીએ, તો કે આપણે શેના વડે જોઈએ, આંખ વડે જોઈએ છીએ. કાન શું કામ કરે છે? કાન શું કામ કરે? તો કે કાન સાંભળવાનું કામ કરે છે. આપણે તાળી શાનાથી પાડીએ છીએ? તાળી શેનાથી આપણે પાડતા હોઈએ છીએ? તો કે હાથ વડે આપણે તાળી પાડીએ છીએ. ગીતમાં ક્યાં ક્યાં અંગોની વાત કરવામાં આવી છે જો, તો ગીતમાં ક્યાં ક્યાં અંગોની વાત કરી છે, તો કે ગીતમાં આંખ, નાક, કાન, મોઢું, હાથ અને પગ વગેરે અંગોની વાત કરવામાં આપણને આવી છે. હવે નીચેના જોડકા જોવો તો કે આપણને જોડકા જોડવાના કીધા છે આંખ, કાન અને નાક. તો કે સરસ મજાનું ફૂલ આપ્યું છે, રેડિયો આપ્યો છે અને કોમ્પ્યુટર આપ્યું છે. તો કે આપણે જોવાનું છે આંખ છે, તો કે આંખ કેનો આંખ દ્વારા આપણે શું કરી શકીએ છીએ, તો કે આપણે કોમ્પ્યુટરમાં જોઈ શકીએ છીએ. કાન દ્વારા, તો કે રેડિયો કાન છે એના દ્વારા આપણે રેડિયો સાંભળી શકીએ છીએ. નાક દ્વારા ફૂલ છે એને સૂંઘી શકીએ છીએ. તો કે જો આંખ દ્વારા કોમ્પ્યુટર જોઈ શકાય, નાક દ્વારા ફૂલ સૂંઘી શકાય, કાન દ્વારા રેડિયો જોઈ શકાય. હવે જુઓ તો વાંચવાનું છે ન મ જ ન ન મ ન ગ ગ ન મ ન જ ગ જ ગ ન મ ન ન જ મ મ ગ ન. આપણે સરસ મજાના શબ્દ વાંચ્યા હતા ને આપણે એ રીતના ન મ મ ન જ ન જ ગ જ મ ન મ ન જ ગ ન મ ગ ન ગ ગ ન મ ન ન. આ રીતના બધા શબ્દ આપણે વાંચવાના છે. આ રીતના તમારે છોડી નાખવાનું રહેશે. ઓકે, જો ઉદાહરણ મુજબ રંગ પૂરવાનો છે, આપણે ઉદાહરણ મુજબ રંગ પૂરતા જવાનો છે. તો કે સરસ મજાનું ફૂલ આપ્યું છે, એમાં ગ ન વ ગ જ, તો આપણે એમાં ગ ઓળખીને એમાં રંગ પૂરવાનો છે. તો ચાલો આપણે રંગ પૂરીશું. તો કે હું તમને ટપકા કરી દઉં, એની રીતના તમારે રંગ પૂરી નાખવાનું રહેશે. તમારે ગ ઓળખવાનો છે, આ ગ છે ને, તો કે સરસ મજાનો ગ હશે. તો કે આ ગમાં આપણે રંગ પૂરવાનો છે. તમારે આ રીતના રંગ પૂરી નાખવાનો, આ ગ છે એમાં રંગ પૂરી નાખવાનો છે. પછી મ, મ ઓળખીને મમાં રંગ પૂરવાનો. તો કે મ ક્યાં છે? અહીંયા જો, અહીંયા રંગ પૂરવાનો છે બધાએ. અહીંયા મમાં રંગ પૂરવાનો છે. પછી જુઓ ન, નને ઓળખીને રંગ પૂરવાનો. તો કે અહીંયા બધે રંગ પૂરવાનો છે.
અહીંયા રંગપુરવાનો છે બધે ન હોય ત્યાં. પછી જો જો તો કે જમા રંગપુરવાનો છે, અહીંયા જમા રંગપુરવાનો છે બધે. તો કે આ રીતના તમારે સધી પાઠ્યપુસ્તકમાં રંગ પૂરી નાખવાનું રહેશે. પછી જો નીચે વાંચવાનું છે ન મ ન જ ન મ મ ગ ન જ મ મ ન ન ન મ જ મ ન જ મ ગ ગ ન મ ગ જ મ. તો આ રીતના તમારે વાંચતું જવાનું છે અને કરતું જવાનું છે. અને ઉપર મેં રંગ પૂરવાના કીધા એ રીતના તમારે રંગ પૂરી નાખવાના રહેશે. બધા પૂરશોને રંગ? તો કે તમારે પાઠ્યપુસ્તકમાં આ રીતના જે રીતના કીધું એ રીતના તમારે રંગ પૂરવાના રહે. તો કે હવે જો ઓળખો અને રાઉન્ડ કરવાનું છે, ઓળખતું જવાનું છે અને રાઉન્ડ કરતું જવાનું રહેશે. તો ચાલો આપણે ઓળખીએ પહેલાં. તો ગ જ ગ પ ગ ર વ, તો ગ ઉપર રાઉન્ડ કર્યું છે. મ ગ ર, તો ગ ઉપર રાઉન્ડ કર્યું છે. હવે જુઓ મ, તો કે ન મ, તો કે મ ઉપર રાઉન્ડ કરવાનું છે આપણે. કર્યું આ રીતના મ ગ, તો ક્યાં છે? અહીંયા, તો તે આપણે રાઉન્ડ કરવાનું છે. જ મ ન, તો મ ક્યાં છે? આયરો, તો અહીંયા રાઉન્ડ કરવાનો છે. પછી જો ન આપેલો છે, તો કે ન મ ન, તો મ ઉપર રાઉન્ડ કરો. ન ગ ર, તો કે ન ઉપર રાઉન્ડ કરો. ગ ગ ન, તો ન ઉપર રાઉન્ડ કરવાનો છે બધાએ. જ ન ક, તો કે ન ઉપર રાઉન્ડ કરો. ગ ર જ, તો કે જ ઉપર રાઉન્ડ કરો. ર જ ત, તો કે જ ઉપર રાઉન્ડ કરી દો. કર્યો તમે બધા આ રીતના? તમારે આવી રીતના આમ બધે રાઉન્ડ કરવાનો રહેશે. તો કે જ ઉપર ગરજ અને રજત. હવે વાંચો અને જોડો. હવે વાંચતું જવાનું છે અને જોડતું જવાનું છે. જુઓ તો ગાન, તો નામ જાગ માગ ગાજ જાન. તો બાજુમાં જુઓ તો જાગ માગ જાન ગાન નામ અને ગાજ. તો આપણે છોડતું જવાનું છે. ગાન, તો ગાન એવું ક્યાં લખ્યું? અહીંયા તો જાગ લખ્યું છે. માગ જાન અને ગાન, તો કે આને આની સાથે જોઈન્ટ કરવાનું છે. પછી જોવો નામ, તો નામ ક્યાં છે? અહીંયા, તો કે આપણે એની સાથે જોઈન્ટ કરવાનું છે નામ. જાગ, તો જાગ ક્યાં લખ્યું છે? અહીંયા, એની સાથે જોઈન્ટ કરવાનું છે. માગ, તો માગ ક્યાં લખ્યું? અહીંયા. ગાજ, તો કે ગાજ ક્યાં લખ્યું? અહીંયા. જાન, તો કે જાન ક્યાં લખેલું છે? અહીંયા. તો કે જુઓ તો તમે આ રીતના તમારે બધાએ જોડવાનું છે. ગાનની સાથે ગાન, નામની સાથે નામ, જાગની સાથે જાગ, માગની સાથે માગ અને જાનની સાથે જાન. એ રીતના તમારે બધાએ જોડી નાખવાનું રહેશે. જાનું બધાએ આ રીતના જોઈન્ટ કરવાનું છે.